નમસ્કાર મિત્રો કુદરતે આપેલી અદ્ભુત વનસ્પતિઓના પરિચયમાં તમારું એકવાર ફરી એકવાર સ્વાગત છે નવી જ ઉર્જા સાથે આપણે આજે એક વનસ્પતિ લઈને આવ્યા છીએ અને મિત્રો આ વનસ્પતિ તમને દાંતના અસહ્ય દુખાવાને નાબૂદ કરી દેશે શીળસ બરાબર જેને પણ શીળસ થઈ હોય એના ઉપર ખૂબ સારું રિઝલ્ટ મળશે પેટમાં દુખતું હોય ગરમી ઉનાળામાં લાગી ગઈ હોય પાચન શક્તિ નબળું પડી ગઈ હોય બરાબર ટાઢીઓ તાવ આવ્યો હોય આવા તો અનેક દર્દો ઉપર આ વનસ્પતિ હીરા જેવું કામ કરશે માટે વિડીયો ઓન સુધી જોજો હું તમને કેવી રીતે એનો પ્રયોગ કરવાનો છે એ પણ જણાવવાનો છું અને આનો સંપૂર્ણ પરિચય હું તમને આપવાનું છું નમસ્કાર મિત્રો તો આપણે આ વિડીયોની હવે શરૂઆત કરીએ અને મારી એક વિનંતી છે વિડીયોની શરૂઆત કરતાં કે જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય ને તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અમે તમને ગુજરાતની તમામ વનસ્પતિનો પરિચય આપશું અને મિત્રો જો તમને આ મહેનત અમારી સારી લાગતી હોય કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે સમાજ માટે તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો જેથી અમને પ્રેરણા મળે આગળના આવા સારા સારા વિડીયો બનાવવા આભારીશું તમારો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ આજે જે વિડીયોમાં જે વનસ્પતિ દેખાઈ રહી છે એનું નામ છે અજમો અજમો ખૂબ સારી અને ખૂબ જાણીતી વનસ્પતિ છે જેને ગુજરાતીમાં અજમો કહેવાય હિન્દીમાં મિત્રો આને અજવાઈન કહેવાય જ્યારે સંસ્કૃતમાં આને યવાની બરાબર નામ યાદ રાખજો સંસ્કૃત નામ છે આનું યવાની અને લેટિન નામ છે કેરમ કોપ્ટિકમ આનું નામનો પરિચય હતો આ જાણીતી વનસ્પતિ છે અને આપણે આના બીજ જોયા હોય આનો છોડ ન જોયો હોય માટે આ વિડીયો બનાવવાનો હેતુ મારો છે અજમો ખેતરમાં થાય છે આમ તો અને એનો છોડ આશરે હાથથી દોઠ હાથ ઊંચો વધે છે અજમો પ્રસિદ્ધ છે મિત્રો એને ઔષધમાં પુષ્કળ ઉપયોગ છે અને ઘરમાં હું તો કહું અજમાની એક નાની એવી ડાબલી રાખવાની જ અજમામાંથી એક પ્રકારનું સત્વ કાઢવામાં આવે છે જેને અજમાના ફૂલ કહેવાય છે આપણે દુકાને ઘણીવાર લેવા જતા હોય અજમાના ફૂલ બરાબર અને આ ખાસ કરીને ઉજ્જૈન શહેરમાં અજમાના ફૂલ વધારે બને છે આનો નાનો એવો પરિચય હતો અજમો વનસ્પતિ જાણીતી છે અને ગાંધીની દુકાને ખૂબ મળે છે પંચારીની દુકાને એટલે તમને મળી પણ જશે માટે એનો અતિ પરિચય હું તમને આપતો નથી મારે એના તમને ઉપયોગ ખાસ કહેવાના છે એટલે ઉપયોગ માટે તમે જે રાહ જોઈને બેઠા છો હવે હું શરૂઆત કરું છું પહેલો ઉપયોગ કે જેને પેટની પીડા હોય પેટમાં દુખતું હોય બરાબર રાત્રે ઘણીવાર આપણે એવું થાય કે રાત્રે પેટમાં ઉપડે શું કરવું એમ દવા ન હોય તો તમારે કંઈ કરવાનું નથી અજમાના બી લઈ લેવાના છે ચમચી એક એને અધકચરા વાટી લેવાના છે હાથમાં જામ અને એને ખાઈ જવાના ચાવી ચાવીને માથેથી એક ગ્લાસ ગરમ પાણી પી જવાનું તમે રિઝલ્ટ જોજો મિત્રો પછી મને કહી જુઓ બરાબર તાત્કાલિક પેટમાં રાહત થઈ જશે આનો પ્રથમ સરસ મજાનો ઉપયોગ હતો બીજો ઉપયોગ હું તમને એવાનો કહું છું શીડસ ઉપર બરાબર જે લાલ લાલ શીડસ નીકળે છે ચામડીનો રોગ છે બરાબર અને એના માટે જેને જૂનો ગોળ હોય બરાબર તાજો ગોળ નહીં જૂનો ગોળ પડ્યો હોય એક વર્ષ પહેલાંનો કે એવો ગોળ લઈ લેવાનો એમાં અજમાના દાણા નાખી દેવાના ગોળમાં બરાબર ચમચી એક ગોળ ને ચમચી એક અજમાના દાણા એ નાખી અને એની એક ગોળી જેવું કરી લેવાનું આવી ગોળી તમારે દરરોજ એક એક ખાવાની છે આવો સાત દિવસ પ્રયોગ કરો મિત્રો શીડસમાં સો ટકા રિઝલ્ટ મળશે આ ગેરંટી છે હવે ત્રીજો છે કે જો તમે ઉનાળામાં ગરમી લાગી ગઈ અતિશય તમને એમ થાય મારા શરીરમાં ગરમી છે તો તમારે અજમાનો એક પ્રયોગ કરવાનો છે અજમો અને સાકર ખાવાની છે બરાબર આવું કરવાથી તમારા શરીરમાં ગરમી છે એ નાબૂદ કરી દેશે સારું પાચન શક્તિ માટે આ વનસ્પતિ બેસ્ટ છે બરાબર જેને પાચન ન થતું એને ખાય અને અડધી ચમચી દરરોજ આપણે મુખવાસ ખાય ને એમ અજમા તમારે ખાઈ લેવાના પછી તમે રિઝલ્ટ જોજો બરાબર તરત નહીં મળે કે એક દીમાં પાચન નહીં પણ લાંબો સમયનો પંદર વીસથી પ્રયોગ કરો એટલે તમને ઓટોમેટિક ફેર દેખાશે બરાબર હવે એથી આગળ જેને ટાઢીઓ તાવ હોય બરાબર ટાઢીયો તાવ આવે ટાઢ લાગતી હોય ઠંડી લાગતી હોય આવો જે તાવ આવે એવા લોકોને દિવસમાં બેથી ત્રણ વાર તમારે અજમો આપવો અને ચાવી ચાવીને ખાવાનું કહેવું જેથી ધીરે ધીરે પરસેવો વળી જશે અને તાવ આવ્યા પછી જે થકાવટ મિત્રો આવે છે ને જે થાકી જાય છે એ પણ ખૂબ ઓછું આવશે હવે ખાસ અને અગત્યનો બરાબર સૌથી અગત્યનો આનો પ્રયોગ છે દાંત ઉપર દાંતની રાત્રે તમને એમ છે કે દાંતમાં ચસકા સૈડા દાંત દુખવા માંડી દાંતમાં પીડા થવા માંડી એના માટે તાત્કાલિક શું કરવું તો તાત્કાલિક તમારે એક ઘોડાવજ નામની વનસ્પતિ આવે છે મિત્રો બરાબર એનો ઘોડાવજ નામની વનસ્પતિ જો તમારે લેવી હોય તો ગાંધીની દુકાને પણ મળી જશે અને હું એની એક લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું જેથી તમે ઓનલાઈન પણ ખરીદી શકશો બરાબર ઘોડાવજ કદાચ તમને ક્યાંથી ન મળે તો એ ઘોડાવજ નામની વનસ્પતિનો ભૂકો કરી લેવાનો અને એ ભૂકો અને અજમા બરાબર એ આખા રાખવાના આ બંનેનું મિશ્રણ કરી તમારે દાંતમાં એને દબાવી દેવું દાંતમાં જ્યાં તમને દુખતો હોય ને ત્યાં તમારે એ જે ભૂકી છે ને દબાવી દબાવીને ત્યાં રાખી દેવાની બરાબર દાંતમાં રાખીને શું હોય તો સૂઈએ જવાનું બરાબર એટલે તમે જુઓ એનું રિઝલ્ટ કંઈ ઘટશે ને ખૂબ મોટી રાહત થશે આ ઘોડાવચ અને અજમાનું મિશ્રણ કરી અને દાંતમાં દબાવી રાખવું ગમે એવી દાંતની પીડા થતી એ નાબૂદ કરી દેશે અને બીજું અજમાનો ઉપયોગ આવી રીતે ઘણી સુવાવડી સ્ત્રીઓ પણ ખૂબ કરે છે પાચન માટે બરાબર ઘણા બધાના ઉપયોગ છે મિત્રો એટલે આપણે આવા જ વિડીયો બરાબર આપતા જ રહીશું જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં એક જય આયુર્વેદ લખજો મિત્રો જરૂરથી જેથી ખબર પડે કે તમે આયુર્વેદ પ્રત્યે રસિક માણસ છો